કેરળમાં આવેલ ભયાનક પૂરના પગલે જાનમાલને વ્યાપક નુકસાન થયું છે અને લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ અસરગ્રસ્તોની મદદ માટે ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ હળવદ બાર એસોસિએશન બેન્ચના સ્ટાફે આગળ આવી અનોખી પહેલ કરી છે ત્યારે હળવદના ન્યાય મંદિર ખાતે મોરબી ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજના અધ્યક્ષતામાં બાર એસોસિએશન દ્વારા પૂર પીડિતોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ હળવદના બાર એસોસિએશનને કેરળના પૂર પીડિતોના દુઃખમાં સહભાગી થવા રૂપિયા 2.51 લાખનો ફાળો એકત્ર કરી યોગદાન આપવા તત્પરતા દર્શાવી હતી આજે ન્યાય મંદિરમાં વકીલો અને કોર્ટના સ્ટાફ અને ઓફિસર્સના બધાના સહિયારા પ્રયાસથી કેરળ ખાતે જે વિનાશક તારાજી પૂરના લીધે સર્જાય છે એ લોકોને મદદ કરવાના સુવાસેથી સરકારથી વકીલો અને સ્ટાફે તેમજ જ્યુડિશિયલ ઓફિસર્સથી મળીને જે ફાળો એકત્ર કરેલો છે તે ફાળો ચીફ મિનિસ્ટરશ્રીના ફંડમાં જમા કરવા માટે આજે અહીંયા એક નાનો પ્રયોગ કરતા રાખ્યો છે અને આ જે મહિરત કાર્ય ઉપાડ્યું છે તેના માટે હું હળવદના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી જેઠવા સાહેબ તથા હળવદ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી દવેનો ખૂબ ખૂબ બિરદાવું છું એમના આ કાર્યને અને બધાએ મળીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એનાથી એક વકીલ આલમમાં પણ બધાને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહેશે કે જે વકીલો ન્યાય માટે લડતા હોય છે એ લોકો આ મદદની ભાવના સાથે આગળ પણ આવે છે